આગલી સાંજે 6 વાગે ટીવીમાં ખૂબ ગાળો દઈ દીધી હોય નરેન્દ્રભાઈને, અમિતભાઈને, સીઆર પાટીલને, ભાજપના સંગઠનને, અને બીજે દી સવારે 6 વાગે વિધાનસભાના અધ્યક્ષે રાજીનામું આપ્યા પછી 7 વાગે એમની પ્રેસ નોટ આવે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, એટલે 24 કલાકમાં જે વિચારધારા ફરી જાય 12 કલાકમાં. જે જમાનામાં નીચેથી લેંઘો મોટો હોય ઉપર ઓછો થાય, એ સમયથી જેમણે ભાજપના લેંઘા પહેર્યા છે એ લોકો અત્યારે કોરાણે હોય કે પોણું ભાજપ ભાજપથી નારાજ ચાલે છે. તો 24ની ચૂંટણી પહેલા એક મંડપ બાંધ્યો કમલમમાં પાછળ, અને એ મંડપમાં રોજ 100, 200, 500, 1000 કોંગ્રેસી કાર્યકરો એમના નેતાઓને લઈને આવે, જોડાય, 24 કલાક જમણવાર ચાલ્યો બે ટાઈમ. એટલે એવી તો કહીએ જરૂર, એટલે પાટીલ સાહેબ અભી બોલા અભી ફોક ક્યારેક બોલ્યા, પછી આ મંડપની શું જરૂર હતી, મંડપ વાળો હજી આંટા મારે બિલ માટે, કારણ કે 1.5 મહિનો મંડપ રહ્યો, કે હજી પણ જે લાયેલા છે એના ઘણાના કમિટમેન્ટ પૂરા થયા નથી, તો એમને કેવી રીતે સાચવવા. ઘણાને બોર્ડ નિગમના નામે લાવવામાં આવ્યા છે, તો બોર્ડ નિગમની નિમણૂક તો તમે છેલ્લા 5-10 વર્ષથી કરતા નથી. હું તમને એમના નામ કહું કે ભાઈ મને બી નામ જગદીશ વિશ્વકર્માનું વધારે મળી રહ્યું છે પ્રદેશ પ્રમુખ માટે, પણ ભાજપ પર મને પૂર્ણ ભરોસો છે. હું બધે કહી ચૂક્યો છું, ધીસ ઇઝ BJP, બ્રાહ્મણ જૈન અને પાટીદારની પાર્ટી છે, આ સવર્ણ વર્ગની પાર્ટી છે, ઓબીસી SC ST ક્યાંક નાની મોટી સચવાઈ જાય છે એટલે જોડાયેલા રહ્યા છે અલગ વસ્તુ છે, પણ ક્યાંક તક આપવાની વાત આવશે તો આ લોકોને પહેલી મળશે. પણ ભાજપમાં માગો તો એ વસ્તુ તમારાથી દૂર જાય, માગ્યા વગર વાત કરવાની હોય. અને અલ્પેશ ઠાકોર પાસે એક સંગઠનાત્મક શક્તિ કદાચ હવે એવી નથી રહી જેટલી કોંગ્રેસમાં એમની પાસે હતી. અમિતભાઈએ 2022ના પ્રચારમાં બહુ બધી જગ્યાએ એવું કીધું હતું કે આમને જીતાડો, મોટી જવાબદારી આપવાની છે. એક સાણંદમાં કનુભાઈ પટેલ માટે પણ આવું કીધું હતું કે જેને બાજુ પર બેસાડો એને અધ્યક્ષ પદે બેસાડી દેવા. આની પહેલાં અશોકભાઈ ભટ્ટ નંબર 2 કહેવાતા, RSSને ઊભી કરનાર, અમદાવાદમાં RSSની જૂની ઓફિસ એમના ઘરથી ચાલતી એવું કહી શકાય ખાડિયામાં, એટલે તેમ છતાં એમને ઉપર ના આવવા દીધા, અને જ્યારે એમને પદ આપવાનો તક આવ્યો, વારો આવ્યો, ત્યારે એમને અધ્યક્ષ તરીકે બાજુ બેસાડી દીધા. હીરાભાઈ સોલંકીને પુરુષોત્તમભાઈને ઊભા કરો અને હીરાભાઈને બેસાડશે. ફિશરીઝ મિનિસ્ટર એમના માટે અનામત થઈ ગયું છે એટલે કાયમ માટે ફિશરીઝ એમને, એનાથી વધારે કંઈ આપ્યું નથી, તો હીરાભાઈને બેસાડવા છે ફિશરીઝમાં બેસાડ દેશે. બીજું કે ઇન્ડિયા ગઠબંધન જો ના બન્યું હોત 2024માં તો કદાચ ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈ શક્યા હોત. નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં શું વંડી ટપીને આવનાર એ તમામ કોંગ્રેસી નેતાઓ પછતાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં શું કરવા જઈ રહી છે, શું માળખું બદલાશે તો કોંગ્રેસથી આવેલા લોકોને સંગઠનમાં સ્થાન નહીં મળે, જે લોકો મંત્રી બનવાની વાતો કરી રહ્યા છે તેના સપના શું સાકાર થશે કે નહીં, ભારતીય જનતા પાર્ટી ગઈકાલે કઈ રીતે ચાલતી હતી, આજે કઈ રીતે ચાલે છે, અને તે પરથી શું અંદાજ માંડી શકાય કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી કઈ પ્રકારની વર્ણી કરશે, આ તમામ બાબતે વાત કરીશું. ને આપણી સાથે રાજકીય વિશ્લેષક, ગુજરાતની જનતા જેમને જાણે છે તેવા પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. સાહેબ આપનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ સાહેબ. ભારતીય જનતા પાર્ટીમાં હવે નવા જૂનીના સમાચાર સામે આવી રહ્યા છે, માળખામાં બદલાવ કરશે તો પછી એ લોકોનું શું, કારણ કે એ લોકો કહે છે કે 2 ટર્મથી સક્રિય હોય, 8-8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હોય તેવા લોકોને સંગઠનમાં સ્થાન આપશું, તો પછી એ કોંગ્રેસીઓનું શું કે જે મોટી આશા સાથે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. દેરાએ દુરસ્તાએ ભાજપને આટલું ભાન થયું એ બદલ ભાજપને અભિનંદન, કે મૂળ ઘરના મૂળ સંસ્કારથી વિચલિત થઈ અને ગામે ગામ ફરી અને પેલું એમ બધું ઉઘરાવે એમ ઉઘરાણીઓ ખૂબ ધારાસભ્યોની કરી અને રાજ્યસભા યેનકેન પ્રકારે લેવી અને ધારાસભ્યો ખરીદીને બી ભેળવવા, પછી એ ધારાસભ્યોના કમિટમેન્ટ હોય એટલે ભલે ને કોંગ્રેસમાં આગલી સાંજે 6 વાગે ટીવીમાં ખૂબ ગાળો દઈ દીધી હોય નરેન્દ્રભાઈને, અમિતભાઈને, સીઆર પાટીલને, ભાજપના સંગઠનને, અને બીજે દી સવારે 6 વાગે વિધાનસભાના અધ્યક્ષે રાજીનામું આપ્યા પછી 7 વાગે એમની પ્રેસ નોટ આવે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, એટલે 24 કલાકમાં જે વિચારધારા ફરી જાય 12 કલાકમાં, એ વિચારધારા ફેરવા વાળા મગજને હવે ક્યાંક ને ક્યાંક એમને એવું લાગ્યું કે આ મગજ અમારા નથી ને અમારામાં કામ નહીં લાગે, એટલે એ બદલ ભાજપને ખૂબ ખૂબ અભિનંદન. આમાં એવું નથી કે કોંગ્રેસીઓ ખરાબ છે એટલે એમને સ્થાન ના મળ્યું એટલે અભિનંદન, પણ દરેક એક પાર્ટી વિચારધારાથી ચાલતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે વિચારથી જોડાતો હોય તમારી પાર્ટી સાથે એટલે પહેલા તો વિચારધારાને વરે,
પછી એ પાર્ટીના સંસ્કારને વરે, પાર્ટી એટલે કુટુંબ પરિવાર થયો, તો આજે તમે તમારા પરિવારમાં એકદમ પ્રેમ ભાવથી જ રહો, નાની મોટી તકલીફ પડે તો તમે બાપ દાદાને પૂછો એમ. એ લોકો 40-40 વર્ષથી 1980 સ્થાપના થઈ ત્યારથી સતત ભાજપ ભાજપ ભાજપના નામના ભજન ગઈ 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 ગઈ, અને નાડાવાળા લેઘા જે જમાનામાં નીચેથી લેઘો મોટો હોય ઉપર ઓછો થાય, એ સમયથી જેમણે ભાજપના લેઘા પહેર્યા છે એ લોકો અત્યારે કોરાણે હોય, એ લોકો બાજુમાં હોય. એટલે આ જે અત્યારે બહાર આવ્યું છે ને, એ ક્યાંક ને ક્યાંક અંદર ખાનાની ઘૂસપૂસ ઘૂસપૂસનો અવાજ, કારણ કે ભાજપ એક કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટી છે. એટલે અત્યાર સુધી હોબા સાથેનો કોઈ અવાજ બહાર આપ કંઈક કહેવા માંગો છો ધાર્મિક? જી હા પ્રશાંત, હું એ કહેવા માંગુ છું કે જો 2019 લોકસભા ચૂંટણી સમયે પણ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસીઓ આવ્યા, તેમાંના કેટલાય મંત્રી સુધી પણ પહોંચ્યા, તો તમને શું લાગે છે કે આ જે ઉકળતો ચરુ હતો, જે મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો હતા, એ ક્યારથી શરૂ થયો? લાંબા સમયથી છે કે હજુ હમણાં શરૂ થયો? ના, આમ જોવા જાવ તો જ્યારે 2000 અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ જ્યારથી આ બાજુ આવ્યા, એટલે આમાં નામ નથી દેતો પણ એ સમય, કારણ કે ત્યારે રાજ્યસભા હતી, એ પછી એમને વિધાનસભા લડાઈ, એ પછી આપણે 8-1 ધારાસભ્યોના રાજીનામા, એ પછી 5-1 બીજા ધારાસભ્યો, એમ કરીને લગભગ છેલ્લા 5 વર્ષમાં 40-1 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામું આપ્યું. ત્યારથી અંદર અંદર આ ઉકળતો ચડું, કારણ કે જેમની સામે લડ્યા છે, ભાજપના ઉમેદવારની સામે કોંગ્રેસમાંથી જીત્યા છે, ખૂબ પ્રચાર કર્યો છે, એ એના કાર્યકરો, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી આવેલા એ વ્યક્તિને માટે જઈને પ્રચાર કરવાનો. ત્યારથી લોકોને લાગ્યું કે આ શું થઈ ગયું છે એમ, જેને જે આપણને ગાળો દેતા, આપણે જેના વિરુદ્ધ પ્રચાર કરતા, એના માટે પ્રચાર કરવાનો. આવી તો કેટલી હદે આપણી કઠણાઈ, અથવા તો આવી કઈ જરૂર આવી પડી હતી. એટલે આ ઉકળતો ચરુ છેલ્લા 5 વર્ષમાં વધી ગયો હતો 2019 પછી, આપે જેમ કહ્યું એમ. પણ 2019 353 તબલાતોડ બહુમતી, 2022 156 તબલાતોડ બહુમતી, એટલે કાર્યકર ગણ શાંત બેઠો હતો કે અહીં કઈ કરશો તો આ તો ઉંચકીને ફેંકી દેશે, શિસ્તબદ્ધ છે, એટલે કશું બહાર આવતું નતું. અંદર અંદરની કાનાફૂસી, ઘૂસપૂસ ઘૂસપૂસ, અને વધતા તમારા મારા જેવાની મીડિયાની વાતો એમના કાન સુધી પહોંચી કે ભાઈ તમને ખબર હોય કે ના હોય, અમારી પાસે આ માહિતી છે કે તમારા કાર્યકરો, હું કાયમ બોલું છું, 2 દિવસ પહેલા પણ એક જગ્યાએ પ્રેસમાં મેં વાત કરી હતી કે પોણું ભાજપ ભાજપથી નારાજ ચાલે છે, પોણું ભાજપ, કારણ કે ભાજપની અંદર ભાજપનો વર્ગ રહ્યો નથી, અને જે છે એની કોઈ કદર નથી, કિંમત નથી, સન્માન નથી. એટલે આ ઉકળતો ચરુ 5 વર્ષે બહાર આવ્યો છે. હવે રહ્યો સવાલ સંગઠનનો, ઓલરેડી ભાજપ સંગઠન એક એક પર્વ ચાલતો હોય છે, અને 3 વર્ષે એમની ટર્મ જયારે પૂરી થાય એ પ્રમાણે એમને બધાને એક નવો હોદ્દો, આ એક સારી પેટર્ન છે અંદર, કે દરેકને એક નવી તક મળે, એક નવી ઉર્જા અંદર પણ આવે, લોકો સારા સારી રીતે કામ કરે મોટિવેશનલી, એ ઉદ્દેશથી, કારણ કે એકના એક ચહેરા રિપીટ કરવા, એકના એક ચહેરાને બધી એક જ જગ્યાએ બેસાડવા, એની જગ્યાએ ભાજપમાં સંગઠનમાં કહી શકાય કે આજે કાર્યકર છે, કાલે રાજ્યસભાનો મેમ્બર હશે, હોઈ શકે છે, કારણ કે એક એક એકને શોધીને લાવે છે, અને એ શોધે છે, એટલે એનું કેલિબર હોય કે ના હોય, મૂળ મોદી સાહેબ અને અમિતભાઈની નજરમાં હોય કે ભાઈ આ નડશે નહીં, આ વધારે બોલશે નહીં, મોટો નહીં થઈ જાય, પાર્ટીમાં રાજ્યસભા સંસદમાં કે ધારાસભ્ય તરીકે બેસાડશું, તે પોતાનું એક જૂથ ઊભું નહીં કરે, અને ચૂપ રહીને આમ ચલ બેઠ જા, આ બેઠ ગઈ, ખડી હો જા, ખડી હો ગઈ, આવી એક પેલા માહોલમાં એ રહેશે, એટલે એવા માણસોને શોધી અને એને એક તક આપે છે કે ભાઈ ઓકે હવે તમારા પદ પર બિરાજમાન થવાનું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના મૂળના કાર્યકરો, અને ભાજપનું મૂળ એટલે RSSનું મૂળ, જનસંઘનું મૂળ, અને અમારી પાસે હાલમાં પણ એવા કેટલાય ઉદાહરણ છે જે RSSમાંથી જનસંઘમાંથી અને ભાજપમાં આવ્યા હોય અને ભાજપની જવાબદારીઓ કંઈક ને કંઈક કાર્યકર તરીકે સ્વીકારી છે, હજી સુધી કોર્પોરેશન પણ લડ્યા નથી. એટલે આ ઉકળતો ચરુ, મેં જે કીધું ને કાનાફૂસીની વાત, કંઈક ઘૂસપૂસ ઘૂસપૂસની વાત, ધીરે ધીરે બહાર આવી, મોડી મંડળ સુધી પહોંચી, એમણે એની ઉપર ચિંતન મનન કરી, અને હવે આવું એક વિચાર્યું છે, હજી તો એ વિચાર્યું છે, કારણ કે પાટીલ સાહેબ એવું કહેતા કોઈ કોંગ્રેસીની જરૂર નથી, એ પછી એમણે 10 કોંગ્રેસી લીધા, અને રહી તો 24 ચૂંટણી પહેલા એક મંડપ બાંધ્યો કમલમમાં પાછળ, અને એ મંડપમાં રોજ 100-200-500-1000 કોંગ્રેસી કાર્યકરો એમના નેતાઓને લઈને આવે, જોડાય, 24 કલાક જમણવાર ચાલ્યો બેવ ટાઈમ. એટલે એવી તો કઈ જરૂર, એટલે પાટીલ સાહેબ અભી બોલા અભી ફોક ક્યારેક બોલ્યા, પછી આ મંડપની શું જરૂર હતી, મંડપ વાળો હજી આંટા મારે બિલ માટે, કારણ કે 1.5 મહિનો મંડપ રહ્યો, અને એ પછી બીજા પક્ષમાંથી આ બાજુ જે આવે એમને લાવવાની એક જવાબદારીનો આખો સેલ રચાયો, તમે વિચાર કરો, આખો સેલ બનાવ્યો, અને એ સેલની જવાબદારી કોંગ્રેસમાંથી આવેલા જયરાજસિંહને આપી, અને એમની સાથે ભરતભાઈ બોઘરાને આપી, અને ભરતભાઈએ માસ માસ ટ્રીટમેન્ટ કર્યું, બધાને ભેગા કર્યા,
મંડપમાં રોજ સભાઓ અને રોજ જમણવાર પાછળ એટલે બધું થયું, અમે અમારી નજર સામે જોયું. એટલે આ જે પરિસ્થિતિ સર્જાઈ એના હિસાબે ક્યાંક એવું લાગ્યું કે હવે આનાથી જો વધારે જશે તો પાણી સરસે બહે જાયેગા. એટલે અત્યારે ગળે આવીને અટક્યું, કારણ કે એટલે અટક્યું છે કે હજી પણ જે લાયેલા છે એના ઘણાના કમિટમેન્ટ પૂરા થયા નથી, તો એમને કેવી રીતે સાચવવા. ઘણાને બોર્ડ નિગમના નામે લાવવામાં આવ્યા છે, તો બોર્ડ નિગમની નિમણૂક તો તમે છેલ્લા 5-10 વર્ષથી કરતા નથી, બધું ખાલી પડ્યું છે. તો આ આ આ કમિટમેન્ટ સચવાતા નથી, તો શું થઈ શકે? બધાનો તાગ મેળવી બધાને શાંત કરી અને પછી કંઈક ડિસિઝન લેશે સંગઠનના એમના જે કંઈ નિયમો છે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે કરે, તો કોંગ્રેસમાંથી આવેલા વિચારાનું શું? કારણ કે એમણે કોંગ્રેસમાં બે રીતે છોડ્યું છે. એક કે કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવતું હતું અને સત્તા પર નહોતા આવવા દેતા, તો એમને સત્તા સ્થાને કંઈક સત્તાધારી પક્ષમાં બેસવું હતું, એટલે શું કરી શકાય એ રીતે. બીજું કે કોંગ્રેસમાં એમની પોતાની એક વેલ્યુ નહોતી. ઘણા એવું કહેતા કે અમારું કોંગ્રેસમાં અમને કોઈ સાંભળતું નથી, અમારી હાંસી ઉડાવે છે, અથવા તો અમારું અમે કોંગ્રેસમાં દમ ઘૂંટાતો હતો અમારો, એમ કરીને જે આવ્યા છે. તો અહીંયા આવીને એમને એક સારો શ્વાસ મળ્યો છે. તો અને એવું જરૂરી નથી કે એટલે કોંગ્રેસ ખરાબ છે એવું તો છે જ નહીં, કોંગ્રેસમાં જ સાચા વીરલા તારલા છે, તમે સમજો. એટલે એ લોકોને યોગ્ય તક પણ મળે એવી આપણે તમારા પ્લેટફોર્મથી પણ ભાજપને કહીએ, કારણ કે એ એમની બી પાછલા 35-40-20 વર્ષની કારકિર્દી ત્યાં મૂકી કોંગ્રેસ સાથે જોડાણ કરી અને પછી તમારા ઘરમાં ભળ્યા છે. એટલે એમને પણ સાવ તમે હાવ કોરાણે ના મૂકી દેતા, એમને પણ જ્યાં જરૂર પડે જેવું જેનું કેલિબર જેસી જીસકી કેપેસિટી એ પ્રમાણે એમને પણ કંઈક જવાબદારી આપજો અને તમે જે કીધું એને વળગી રહેજો. જી નિશાંતભાઈ છે ને, તમે આ વાત કીધી તો જુઓ, અર્જુનભાઈ છે, સીજેભાઈ છે, એમની વાત તો મંત્રીમાં ચાલે છે, પછી અલ્પેશ ઠાકર હોય તો એને પણ લીલી પેન વિશે વાત કરી દીધી છે, હાર્દિકભાઈની પણ વાત થતી રહી, પણ છે ને એક નામ એવું છે કે જે વિધાનસભા 2022ની ચૂંટણી હારી ગયું રાજુલાથી, અમરીશ ડેર. હવે મેરીટાઈમ કર્મચારી મહાસંઘ બોર્ડના તેમને અધ્યક્ષ બનાવી દીધા છે, પણ ચર્ચા તેવી હતી લાંબા સમયથી કે તેમને સંગઠનમાં કંઈક મોટું સ્થાન આપશે. તો આ સમાચાર પછી મને લાગે છે અમરીશભાઈને ભૂલી જવાનું, હવે સંગઠનમાં પોતે સ્થાન મળી શકે છે. અમરીશભાઈ પોતે જૂના ભાજપના જ હતા, યુવા મોરચાના હતા, એમાંથી કોંગ્રેસમાં ત્યાં સંગઠનમાં સારું કામ અને પ્રદેશ પ્રમુખની કાયદેસરની એક કાર્યકારી પ્રમુખ હતા, જવાબદારી નિભાવી અને ભાજપના સારા એવા પવનમાં પણ એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા. અમરીશભાઈને લાયા છે કે એના જેવા જે બી, તમે સીજે ચાવડાની વાત કરી, અર્જુનભાઈની વાત કરી, પણ દરેક વ્યક્તિની પોતાની એક લાક્ષણિકતા, પોતાની કેપેસિટી હોય. એ લોકો આ બાજુ કેમ આવ્યા છે, ડેફિનેટલી મેં કીધું એમ કે હવે એમ લાગતું હોય કે ભાઈ અમારી જિંદગી, અમરીશભાઈ તો હજી બી થોડા યુવાન છે, પણ અર્જુનભાઈ કે સીજે ચાવડા ઓલરેડી ધીરે ધીરે રાજકીય યુગ પણ એમનો પૂરો થવા આવ્યો હોય, આવી પરિસ્થિતિમાં એમણે કોઈક સત્તા સ્થાને બેસવું પડે એટલે સત્તા લેવા આવ્યા છે. હાર્દિક અને અલ્પેશ તો હજી ઘણું લાંબુ કાપવાનું છે અને એમ આગળ જતા વેક્યુમ પોઝિશનમાં કંઈક મળે, પણ અત્યારે આ બેના કમિટમેન્ટ છે એ જ રીતે અમરીશભાઈની જો આપણે વાત કરીએ, તમે કીધું મેરીટાઈમ બોર્ડમાં મેમ્બર બનાવી દીધા છે, પણ આગળ શું આપે છે, કારણ કે એમને ચૂંટણી લડાવવાની વાત હતી જે બી ના થઈ, હજી વિસા વગરનું બાજુ ઊભું છે, એટલે ક્યાંથી લડે છે અને પ્લસ જ્યાંથી એ આવે છે એવા રાજુલા, હીરાભાઈ સોલંકી, એમના ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી જે ઓલરેડી ચાલુ મંત્રી છે, તો એ લોકો આ સ્વીકારશે? હીરાભાઈને કાપીને ઉપરથી એક સમય એવો હતો કે હવે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત હોય છે, હવે તો બહુ પાછા એકદમ અડા કડે ધડે થઈ ગયા છે, પણ વચ્ચે તબિયત એવી નાદુરસ્ત હતી કે એમની જગ્યાએ એમના ભાઈને પ્રોજેક્ટ કરવા હતા. તો આવી પરિસ્થિતિમાં એ લોકો બી એકબીજાની કેવી કાટિયા ખેંચ કરે છે, પણ મને એવું લાગે છે કે જો, અને બીજું કે આ સી આર પાટીલ બધાને લઈને આવ્યા છે, હવે સી આર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ, એક્સટેન્શન પર ચાલે છે, નવા આવનારા પ્રમુખ એમની વિચારશક્તિથી ચાલશે કે જૂનાને થોડું પૂછશે કે ભાઈ તમે શું કર્યું હતું, શું ઉકાળ્યું હતું, કે પછી ઉપરવાળાને પૂછશે કે સાહેબ જૂના સાહેબે તમને કંઈ કીધું છે, મારે શું કરવાનું એ મને કહી દો. એટલે નવા પ્રમુખ આવે છે એ ઇન્ડિપેન્ડન્ટ પોતાની રીતે ચલાઈ શકશે સંગઠન, એટલી એમને ફ્રીડમ અને એટલું એમ્પાવરમેન્ટ હશે કે પછી એમને કંઈક પૂછી પૂછીને કરવાનું છે, એના ઉપર આ બધાનો આધાર રહે છે કે અર્જુનભાઈનું શું થાય છે, અમરીશભાઈનું શું થાય છે, સંગઠનમાં આવેલા ઘણા બધા મિત્રોનું શું થાય છે, એ આગામી સમયમાં જોવાનું રહ્યું. તમે જુઓ ને તો આ વખતે તો હદ થઈ ગઈ, કારણ કે સી આર પાટીલ તમે કહ્યું તેમ પહેલા તેમણે ના પાડી હતી, પછી ભરતી મેળો શરૂ કર્યો. તો એક તરફ અમરેલીથી નારણ કાછડિયાએ વાત કરી કે તમે કોંગ્રેસીઓને લઈને આવો છો, સતત ભરતી મેળા કરો, દિલીપ સંઘાણીએ એને સાથ પૂર્યો હતો. હવે આ પ્રકારની સ્થિતિ તમે જુઓ કે પરિણામ એક નંબર મળી રહ્યું છે. ગાબડું પડ્યું બનાસકાંઠામાં, પણ ત્યારબાદ વાવ પણ જીતી ગયું 156, ત્યારબાદ હવે 160 ઉપર ગાડું પહોંચી ગયું છે અને લોકસભામાં પણ સારું પડે, તો આટલો વિરોધ છે છતાં પરિણામ આવે છે,
તો આ સ્થિતિ કેમ? કારણ કે વિરોધ હોય તો પરિણામ તો ડાઉન થવું જોઈએ. જો પરિણામમાં હું દર વખતે એક વસ્તુ કહેતો આવ્યો છું કે કોંગ્રેસમાં કોઈ વ્યક્તિ નારાજ થાય તો એની ટિકિટ કપાઈ હોય, એમાં જેને આપી હોય એને હરાવવાનો પ્રયત્ન તરત બીજા દિવસથી કોંગ્રેસી ચાલુ કરે. ભારતીય જનતા પાર્ટીમાં જેની ટિકિટ કપાઈ હોય એ બે દિવસ થોડા શાંત બેસે, ત્રીજા દિવસે પાર્ટીની જવાબદારી સ્વીકારી અને જેને ટિકિટ મળી હોય એની જોડે તમને ચાલતો ફોટા પડાવતો જોવા મળે, એ નિષ્ક્રિય થાય. બહુ તો એનો વોટ સિક્યોર કરે, એ લાગતા વળગતાની જોડે વાત કરે, પણ એ હરાવવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે થયો હોય? એક બે ઉદાહરણ બાદ કરતા, જેમ અલ્પેશભાઈ ઠાકોરને રાધનપુર માટે જીતાડવાના જેટલા જ પ્રયત્નો કર્યા હતા એટલા જ હરાવવાના પણ થયા હતા, એમ આમાં પણ ભાજપનો કોઈ પણ કાર્યકર કે કોઈ પણ ધારાસભ્ય ટિકિટ કપાય તો હરાવવાના પ્રયત્નો બહુ ઓછા કરે છે અને નથી, લગભગ નહિવત છે આ વસ્તુ. એટલે પરિણામ આવવાની પાછળના કારણ એ છે કે દરેકને અંદર ખાને ક્યાંક ને ક્યાંક એવું છે કે હવે સાવ છેડે આવીને ઉભા છીએ. સંગઠન નવું નવું બની રહ્યું છે, પાલિકાની ચૂંટણી આવે છે, ક્યાંક મને 100% મારું આ કામ જોઈને ક્યાંક બીજી રીતે મને તક મળી જશે, એટલે બધા એક તકની રાહ જોઈ અને ધીરે ધીરે થપ્પો થપ્પો હાજરી પુરાઈ રહ્યા છે કે બાને લાઈન થોડુંક હાજરી પુરાવું, થોડુંક કામ બતાવી દઉં, થોડુંક કામ કરી લો તો કદાચ મારી ઉપર નજર પડે અને મારું કામ નીકળી જાય. એટલે બધા એક સંગઠનની માળખાની નવી બોડીની રાહ જોઈ રહ્યા છે, એટલા માટે થપ્પો થપ્પો કામ કરી રહ્યા છે. આ જેટલા લોકો કામ કરે છે રસથી અંદરથી મનથી કામ નથી કરતા, પણ એમને બધાને એવું છે કે અહીં નહીં કરીએ તો ક્યાંક બસ મિસ કરી જઈશું, એ ટ્રેન મિસ થઈ જશે, વર્ષ પછી રોવાનો વારો આવશે, એના કરતા અત્યારે થોડું થપ્પો થપ્પો કામ કરી લઈએ, એ પરિસ્થિતિથી ચાલે છે. અને ભાજપ પાસે માણસોનો સમૂહ બહુ મોટો છે, સમુદાય મોટો છે. એટલે તમે કહો છો એમ કે નારાજગી છે પણ રિઝલ્ટ આવે છે, એનું કારણ એ પણ છે. બીજું કે છેલ્લા 30 વર્ષથી સરકાર વત્તા આ બાય ઇલેક્શન હતું, નરેન્દ્ર મોદી ચહેરો એની એક વિચારધારા હજી પણ ક્યાંક આમ જનતાને મહદઅંશે પસંદ છે. એટલે બીજો કોઈ ઓપ્શન ન હોવાના કારણે, બીજું ગુજરાતમાં કોંગ્રેસ પર પૂર્ણ ભરોસો હોવાના કારણે કે ગુજરાતમાં કોંગ્રેસ ઊભી નહીં થાય, આવશે નહીં, એના કરતા જેવું છે એવું ભાજપ એની જવાબદારીના ભાગરૂપે ખોફ અને ડરથી પણ એટલીસ્ટ અમારી વચ્ચે અહીં ઊભો તો રહેશે. ધારાસભ્યો કામ થાય કે ના થાય બે નંબરની વાત છે, પણ આવે, ફોટા પડાવે, કામ કરે, બહુ મોટો રજૂઆત કરે, મુખ્યમંત્રી કાર્યાલય સુધી એના કાગળ આવો પહોંચાડે, આમ કરતા ક્યાંક ને ક્યાંક ભાજપ ચાલી જાય છે. પ્રશાંતભાઈ, જો સી આર પાટીલ છેલ્લે છેલ્લે પ્રમુખ પદ બદલાય છે ને પ્રમુખ પદનો વારો આવે છે, પાટીલની જગ્યાએ કોઈ ચહેરો આવે છે, તો તમને શું લાગે છે ચહેરો કોણ હોઈ શકે, કયા ધારાધોરણ લાયકાત મુજબનો હોઈ શકે? આઈડિયલી અત્યારે બહુ જોરથી એટલે ઘણા બધા નામ ભલે ચાલતા હોય, હું તમને એમનામ નામ કહું કે ભાઈ મને બી નામ જગદીશ વિશ્વકર્માનું વધારે મળી રહ્યું છે પ્રદેશ પ્રમુખ માટે, પણ ભાજપ પર મને પૂર્ણ ભરોસો છે. હું બધે કહી ચૂક્યો છું, ધીસ ઇઝ BJP, બ્રાહ્મણ જૈન અને પાટીદારની પાર્ટી છે, આ સવર્ણ વર્ગની પાર્ટી છે, ઓબીસી એસસી ST ક્યાંક નાની મોટી સચવાઈ જાય છે એટલે જોડાયેલા રહ્યા છે, અલગ વસ્તુ છે, પણ ક્યાંક તક આપવાની વાત આવશે તો આ લોકોને પહેલી મળશે. એટલે અને એમાં બી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે હું એવું માનું છું કે નોન BJP ચહેરો ના મૂકે. નોન BJP એટલે બ્રાહ્મણ જૈન પાટીદાર, નોન BJP એટલે કોંગ્રેસી ચહેરો નહીં એમ, પણ આમાંથી હશે. તમે પાછળના બધા ટ્રેક રેકોર્ડ ચેક કરી લો, છેક 1980 સુધીના પ્રમુખના નામનું લિસ્ટ કઢાઈ લો પહેલેથી છેલ્લે સુધી, તો તમામ લગભગ પાટીદાર ચહેરો મને જોવા મળ્યો છે. અત્યારના મહારાષ્ટ્રીયન પાટીદાર CR પાટીલ, એની પહેલા જીતુભાઈ વાઘાણી પ્યોર પાટીદાર ગુજરાત સૌરાષ્ટ્ર, એની પહેલા RC ફળદુ સાહેબ, એની પહેલા પુરુષોત્તમ રૂપાલા સાહેબ, એની પહેલા વજુભાઈ વાળા, એની પહેલા રાજેન્દ્રસિંહ રાણા. એટલે ખામ થિયરીમાં કે એક ક્ષત્રિયનો હતો, ક્યાંક ભાજપમાં પણ એક ક્ષત્રિયનું એક્સેપ્ટન્સ જે તે વખતે હતું કે ભાઈ આ સવર્ણ વર્ગમાં આવે છે એટલે ક્ષત્રિય અને પછી BJP, એમ ભલે ગમે તે લોકો કે ઓબીસી ને આવશે, બીજા કોઈકને આવશે, ભાજપ નોન BJP ચહેરાને મુખ્ય સ્થાન એટલે કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખમાં ક્યારેય નહીં બેસાડે. એટલે આવશે તો કોઈ પાટીદાર કે બ્રાહ્મણ ચહેરો આવશે, અને એ જ રીતે મુખ્યમંત્રી પાટીદાર ચહેરો છે જ, અને કદાચ બદલવાના થાય તો પણ BJP માંથી જ આવશે. પ્રશાંતભાઈ, વચ્ચે વચ્ચે વાતો ફરતી રહી છે, આ વાત તો છેલ્લા કેટલાય સમયથી સાંભળીએ છીએ કે મંત્રીમંડળમાં ફેરફાર થશે, મંત્રીમંડળમાં ફેરફાર થશે. તમને શું લાગે, આ ફેરફાર થવાનો છે કે પછી આ ગાડું ચલાવે રાખવાનું છે, અને ફેરફાર થાય છે તો આ વખતે કોની કિસ્મત કામ કરશે? બોર્ડ નિગમની નિમણૂક દિવાળી પછી કરવાની છે એવી જાહેરાત આપણે છેલ્લા 4 વર્ષથી દિવાળી વખત સાંભળીએ છીએ, 4 વર્ષથી દિવાળી પછી નક્કી, દિવાળી પછી નક્કી, હજી સુધી થઈ નથી.
એમ મંત્રીમંડળનું વિસ્તરણ કેમ કરવું પડે, એની ફરજ કેમ પડે, એનો જવાબ કોઈની પાસે નથી. એટલા માટે જ કરે તોય ફરક નથી પડતો, ના કરે તોય ફરક નથી પડતો, એ એમને ખબર છે. અને બીજું, ગુજરાતમાં સબ સલામત, હિન્દુસ્તાનમાં સબ ચંગા, એમ ગુજરાતને સબ ચંગા, કંઈ નહીં કરો ને તો એ કોઈ રોષ બહાર નહીં આવે, કોઈ નારાજગી ન સંગઠનની, ન કાર્યકરોની, ન બીજાની, ન પ્રજાની, પ્રજાની પણ બહાર આવવાની છે. એટલે જેમ ચાલે જેમ ચાલવા દો, આમ કરતા આપણે તો ત્યાંના ત્યાં રહેવાના જ છીએ, સરકાર આપણી જ છે. એટલે મિનિમમ ગવર્નન્સ, તમે જો એક ચહેરાનું નામ યાદ કરી લો, અત્યારે જે 16 મંત્રી છે આપણે ત્યાં, એ 16 માંથી એકના ચહેરા ઉપરથી કહી શકાય એવી માંગ ઉડતી જ નથી. પણ તેમ છતાં એમને બેસાડ્યા તો છે. હવે કામ કેટલું કરે છે, આઉટપુટ કેટલું આપે છે, આપણને બહુ સૌને ખબર જ છે કે આઉટપુટ આવતું નથી. તેમ છતાં બેસાડી રાખ્યા છે. અને નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરીને વધારે પડતી ગેરસમજ ઉભી કરવી, વધારે પડતી અપેક્ષાઓ ઉભી કરવી, એના કરતા જેમ ચાલે કદાચ ના કર્યું તો શું થઈ જશે. હાલો આજે આપણે ડિસેમ્બર 2024માં બેઠા છીએ, ડિસેમ્બર 25 સુધી એ ન બી કરે તો એવા શું ઉછાળા આવી જવાના પાર્ટીમાં, સંગઠનમાં, ધારાસભ્યોમાં? કશું જ નહીં. તો કરશે કે કેમ, બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. કારણ કે બે જણા હવે રહ્યા છે, અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા, જેને કદાચ કમિટમેન્ટ હોય તો મને એવું લાગે છે કે એમને આપવું હોય તો બીજા ઘણા બધા રસ્તા છે, શાંત કરવાના, આપવાના, કમિટમેન્ટ પૂરા કરવાના. મંત્રીમંડળ જ આપે એવું જરૂરી નથી. તો કંઈક એવું બનાવી શકે છે કે એમને કોઈ એવી જગ્યાએ, અને કંઈ ના કરે તો હમણાં છેલ્લે સંસદીય સચિવ તરીકેની એક પોસ્ટ બધાને આપી દીધી, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કેબિનેટ મિનિસ્ટર, ડેપ્યુટી મિનિસ્ટર કહેવાય એને, અને જેનું કોઈ કામકાજ હોતું નથી. તો સંસદીય સચિવ બનાવીને બેસાડ દે, બે ત્રણ જણા જે લિમિટેડ વ્યક્તિઓ હોય. ગઈ વખતે 7 બનાવ્યા હતા, 2017 વખતે, તો એ 7 વાળાને બેસાડવાના, ડેપ્યુટી મિનિસ્ટરની પોસ્ટ કહેવાય. કામ કંઈ લેવાનું હોય નહીં, પણ એ બાને થોડા સચવાઈ જાય, અને એમની જે તે કોન્સ્ટિટ્યુએન્સીમાં નાના મોટા આજુબાજુમાં ડેમેજ લાગતા હોય તે ડેમેજ કંટ્રોલ થઈ જાય, તો એમાં આ લોકોને સંસદીય સચિવ બનાવીને પણ બેસાડી શકે છે, જો કંઈક ને કંઈક. બીજું, સીજે ચાવડાને મને લાગે છે મંત્રી પદનું કમિટમેન્ટ નહીં હોય, અર્જુનભાઈને 100% હશે, તો આવી રીતે કંઈક બેસાડી શકે છે. તો બોર્ડ નિગમમાં કોઈ સારું એવું પદ આપી દે અને મંત્રીમંડળ જેમ છે એમ રાખે, અને 27 ચૂંટણી પહેલા કદાચ ચહેરો આખે આખો બદલે, તે વખત આખે આખું મંત્રીમંડળ બદલે એવું મને દેખાઈ રહ્યું છે અત્યારે. કારણ કે જો તમે અલ્પેશ ઠાકોર છે ને, એ તો પોતે બોલી ચૂક્યા છે લીલીપેન વિશે, પછી વાવની ચૂંટણીમાં પણ એમણે એટલી મહેનત કરી કે લોકો સામેથી કહેવા લાગ્યા કે ભાઈ આમને શું મંત્રીની ખુરશી સુધી પહોંચવામાં વચ્ચે વાવ એક જ દેખાઈ રહ્યું છે. એટલે, અને બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસ ઠાકોર સમાજને એટલું પ્રભુત્વ પણ આપી રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ઠાકોરવાદ કર્યો, તો પછી 27 ચૂંટણીમાં પણ કોંગ્રેસ ગેનીબેનને પ્રોજેક્ટ કરે તો પછી ઠાકોર સમાજને પોતાની સાથે લાવનાર ભારતીય જનતા પાર્ટીમાં તે અલ્પેશ ઠાકોર તો છે. તો તમને લાગે છે કે ભાઈ મંત્રી બનાવે ને એક તરફ ઠાકોર સમાજને તે લાવવાનો પ્રયત્ન થાય? ભાજપની સ્ટાઇલ છે, આમ એવું કહેવાય કે માગ્યા વિના માન પીરશે નહીં, પણ ભાજપમાં માગો તો એ વસ્તુ તમારાથી દૂર જાય, માગ્યા વગર વાત કરવાની હોય. અને અલ્પેશ ઠાકોર પાસે એક સંગઠનાત્મક શક્તિ કદાચ હવે એવી નથી રહી જેટલી કોંગ્રેસમાં એમની પાસે હતી. કોંગ્રેસમાં આખે આખો સમાજ એમની સાથે રહેલો હતો, અને એ વખતે એવું હતું કે કદાચ 17 ચૂંટણીમાં બહુ આગળ વધે તો અલ્પેશભાઈ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચી જાય કોંગ્રેસમાં વધતો. અહીંયા અલ્પેશભાઈ એમના પોતાનાથી ચાલે છે, એની સાથે સાથે ભાજપના બળથી ચાલે છે. એ પછી બૂથનું લેવલનું સંગઠન હોય, પેજ પ્રમુખ સુધીનું સંગઠન હોય, એનાથી ચાલે છે. અત્યારે કદાચ અલ્પેશભાઈ એકલા હાથે ઉભા રહે ક્યાંક તો મને એવું લાગે છે 50% ઠાકોર સમાજ એમનાથી અલગ હોય. કારણ કે ઠાકોર સમાજ પણ ઘણો બધો વરેલો છે ભારતીય જનતા પાર્ટીથી. એટલે એ થોડું બળબોલા નેતા છે, સારા છે નેતા, એમણે એક ટાઈમે સમાજની ચિંતા કરી, સમાજને આગળ લાવવા માટેનો પ્રયત્ન કર્યો, પણ એ ભાજપમાં જે બિહેવિયર કરી રહ્યા છે એ ભાજપની સંસ્કૃતિનું બિહેવિયર નથી. અને આમ જોવા જાય તો હમણાંથી એ પણ ઠરેલ બિહેવિયર તો કરી રહ્યા છે ભાજપ મૂળ પ્રમાણે, પણ હજી પણ ક્યાંક ને ક્યાંક કેચ એવો છે. અને ભાજપને એવી કોઈ મજબૂરી નથી કે અલ્પેશભાઈને કે હાર્દિકભાઈને કે બીજા કોઈને સાચવવા પડે. તમે જો હાર્દિકની બેટિંગ જુઓ, શાંતિથી એકદમ સાયલન્ટ ચાલી રહ્યા છે, કોઈ બીજી એકદમ સાયલન્ટ, ક્યાંય મીડિયામાં આવવું નહીં, સામેથી હાઈલાઈટ થવું નહીં, કારણ કે એની તૈયારી કરી રહ્યા છે. એમને ભાજપે શીખવાડી દીધું છે, ભાઈ આવું કરવું હોય તો આગળ વિચારશું અમે. એટલે 2027 ચૂંટણીમાં કદાચ હાર્દિકભાઈ મંત્રી બને આ જ રીતે, એમ અલ્પેશભાઈ બી બને તો 2027 બને, એ પહેલા મને કોઈ સ્કોપ દેખાતો નથી. એક નામ શંકરભાઈ ચૌધરીનું પણ ચર્ચામાં છે. કારણ કે તમે જુઓ કે શંકરભાઈને અમિતભાઈએ
જોકે એ કમિટમેન્ટ તેવું પણ નાખે છે, તે પણ કહ્યું હતું કે તમે જીતાડીને લાવો, અમે મોટા નેતા બનાવીશું, મોટું પદ આપીશું, અધ્યક્ષ તરીકે બેસાડી દીધા છે. સામાન્ય રીતે એમના સમાજમાંથી તે મંત્રી રહ્યા છે, ને આ વખતે તો શંકરભાઈ નહીં બીજા એમના સમાજમાંથી કોઈ મંત્રી છે જ નહીં. તો આ વખતે વાવમાં પણ ચૌધરી સમાજના લોકો કહેતા હતા કે મંત્રી નથી કોઈ, શંકરભાઈ અધ્યક્ષ છે. શંકરભાઈ છતાં મહેનત કરી સમાજની સામે પડ્યા અને વાવ જીતાડીને લાવ્યા. લાગે છે કે ફાયદો થશે તેનો? અમિતભાઈએ 2022 ના પ્રચારમાં બહુ બધી જગ્યાએ આવું કીધું હતું કે આમને જીતાડો, મોટી જવાબદારી આપવાની છે. એક સાણંદમાં કનુભાઈ પટેલ માટે પણ આવું કીધું હતું, એટલે અને અમિતભાઈએ સફા કરી હતી પાછી ત્યાં. હવે શંકરભાઈને આટલી મોટી તો જવાબદારી શું આપી? 182 જણને કંટ્રોલ કરવાના એક જ વિધાનસભાના હોલમાં, આનાથી મોટી જવાબદારી શું હોઈ શકે? 182 ને કંટ્રોલ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભાજપની સ્ટાઇલ છે કે જેને બાજુ પર બેસાડો એને અધ્યક્ષ પદે બેસાડી દેવા. આની પહેલા અશોકભાઈ ભટ્ટ નંબર 2 કહેવાતા, RSS ને ઊભી કરનાર, અમદાવાદમાં RSS ની જૂની ઓફિસ એમના ઘરથી ચાલતી એવું કહી શકાય ખાડિયામાં. એટલે તેમ છતાં એમને ઉપર ના આવવા દીધા, અને જ્યારે એમને પદ આપવાનો તક આવ્યો, વારો આવ્યો, ત્યારે એમને અધ્યક્ષ તરીકે બાજુ બેસાડી દીધા. એ નંબર 2 તરીકે છેક સુધી ચાલ્યા. તો એ જ રીતે ભાજપે જ્યારે જ્યારે જેને પ્રયત્ન કર્યો છે ને, એટલે આવી રીતે બાજુ બેસાડો, એટલે અધ્યક્ષ બેન આવે. તો શંકરભાઈને અત્યારે અધ્યક્ષ બનાવ્યા છે. એ પછી બનાસ ડેરીમાં એમણે ચેરમેન પદે રાજીનામું નાખ્યું. એટલે ઘણા બધા નાના નાના ગજગ્રા વધતા અમિતભાઈના વિરોધની વચ્ચે ખાલી બનાસકાંઠાને પકડીને બેઠા છે. એમાં બી 2-3 વાત રેખાબેન ચૌધરીની હાર થઈ લોકસભામાં, એટલે નામ નેગેટિવ છે. અને છેલ્લી વાત કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો શંકરભાઈનું કંઈક થાય, કારણ કે વિસ્તરણ થાય તો અધ્યક્ષ બદલવાનો પ્રયત્ન કરે. હવે મંત્રીમંડળનું વિસ્તરણ એવું છે કે કેમ, એ આપણે જે ક્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાજપને અત્યારે એવું ક્યાંય કોઈ છેડેથી લાગતું નહીં કે વિસ્તરણની જરૂર હોય. એટલે હમણાં જેમ ચાલે એમ ચાલવાનું હોય તો શંકરભાઈનું કંઈ નહીં થાય. મંત્રીમંડળનું વિસ્તરણ છે એમાં શંકરભાઈને ક્યાંક સારી જગ્યાએ, પણ એમાં બી હું બહુ ક્લિયર છું, શંકરભાઈ ઓબીસી સમાજમાંથી આવે છે. 2 દિવસ પહેલા બી એક ઇન્ટરવ્યુમાં ફાસ્ટ 5 ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારના, જેની અંદર હોમ, નાણાં, શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલ, આ 5 ફાસ્ટ 5 ભારતીય જનતા પાર્ટી દર વખતે સવર્ણ વર્ગને આપે છે. એટલે શંકરભાઈને આ 5માંથી કઈ મળે, કારણ કે જયારે હેલ્થ હતા આનંદીબેન વખતે ત્યારે MOS હતા, હું જો ના ભૂલતો હતો, રાજ્યકક્ષા. આ ફાસ્ટ 5 ડિપાર્ટમેન્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નોન બીજેપી ને ક્યારેય નહીં મળે, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર. તમે મારી પાસે આખો એક ઇતિહાસ છે, તમે જુઓ દરેકની, તમારે હું વાંચી સંભળાવું, ટાઈમ છે? જી જી બોલો. હા જી સંભળાવો, 2 મિનિટ. આખો રેકોર્ડ હું વાંચી સંભળાવું. નરેન્દ્રભાઈ મોદીની પહેલી કેબિનેટ મિનિસ્ટ્રી એમાં કોણ કોણ હતું? સૌરભ, સુરેશભાઈ મહેતા, નીતિન પટેલ, કૌશિક પટેલ, આનંદીબેન પટેલ અને નરોત્તમ પટેલ, બધા પાટીદાર, અને સુરેશભાઈ મહેતા. તમે સમજી શકો છો ક્યાંથી, બરાબર? આ ફાસ્ટ 5માં હતા. નરેન્દ્રભાઈ મોદીની બીજી મિનિસ્ટ્રી જેની અંદર કોણ હતું? વજુભાઈ વાળા, અશોક ભટ્ટ, કૌશિક પટેલ, આનંદીબેન પટેલ, નરોત્તમ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈકે જાડેજા. 2 જ SC ST ઓબીસી, 2 જ જણા હતા, મંગુભાઈ પટેલ અને રમણલાલ વોરા, બાકી બધા બીજેપીમાંથી. નરેન્દ્ર મોદીની ત્રીજી મિનિસ્ટ્રી એટલે 2001માં પહેલી વાર આવ્યા, પછી 2માં કાયદેસરની બની, પછી 7માં બની, 12માં બની, બરાબર, કદાચ એની પહેલા બની હશે. વજુભાઈ વાળા, આનંદીબેન પટેલ, નરોત્તમભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ અને દિલીપ સંઘાણી અને જયનાળ વ્યાસ, આ બધા નામ કેબિનેટ મંત્રી 9માંથી 7 નામ હું બોલું છું દરેકના. બાકીના 2 નામમાં એકાદ SC ST ઓબીસી, ફકીરભાઈ વાઘેલા અથવા તો મંગુભાઈ પટેલ જેવા. આ ત્રીજી, ચોથી મંત્રીમંડળ નરેન્દ્રભાઈ મોદીનું, બાપભાઈ ગોખીરિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આનંદીબેન પટેલ, નીતિન પટેલ, સૌરભ પટેલ, 5 જ કેબિનેટ મંત્રી, એમાંથી 5 બાપભાઈ સિવાયના પટેલ અથવા આમાંથી, બરાબર. આ ચોથી, હવે આવો, આના પછી આનંદીબેન પટેલની સરકાર આવી, એ વખતે નંબર 2 નીતિનભાઈ પટેલ હતા, એ વખતે બી હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિજય રૂપાણી હતા, મંત્રી હતા. એટલે નીતિનભાઈ, વિજયભાઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ અને જયેશભાઈ રાદડિયા. પછી સરકાર બદલાઈ, ભૂપેન્દ્રભાઈ, અરે વિજયભાઈ CM થયા, તો વિજયભાઈ વખતે બી ડેપ્યુટી CM કોણ હતા? નીતિનભાઈ પાટીદાર. એટલે હજી તો ઘણું લાંબુ લિસ્ટ છે, આખી આખી કુંડળી મેં 1995 સુધી વાંચી લીધી. તમને બ્રાહ્મણ પાટીદાર, હું આમનો વિરોધી નથી,
હું ભાજપની કમ્પ્લીટ કુળને જે રીતે સમજુ ઓળખું છું, હું એને વ્યક્ત ખાલી આગળ આપણી આગળ કરું છું. હું કોઈ સમાજનો વિરોધી નથી, તમે એમને બી તક આપો. પણ જે રીતે તમે કહો કે અમે સર્વ સમાજને સાથે રાખીએ છીએ, તો સાહેબ કેબિનેટમાં 5 મંત્રી બી સર્વ સમાજમાંથી મૂકી દો ને, કેમ દર વખતે અમને જ મૂકવા પડે? આપણે પહોંચ્યા વિજયભાઈ રૂપાણીની પહેલી સરકાર ને બીજી સરકારમાં બી નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ, સૌરભભાઈ પટેલ હતા, આજ હતા. હવે સરકાર બદલાઈ ગઈ, બધા તમે ધડ મૂર્તિ કાઢી નાખ્યા. સીએમ બનાવ્યા ભૂપેન્દ્રભાઈ પટેલને, તો નંબર 2 કોણ હતું? ઋષિકેશભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, રાજેન્દ્ર ત્રિવેદી. ક્યાંથી આવે છે? આ સરકાર બદલાઈ ગઈ અને કનુભાઈ દેસાઈ નાણા, એ પણ અનાવિલ સમાજ. એટલે મૂળ ભારતીય જનતા પાર્ટી આ લોકોને વધારે તક આપે છે, આ સમાજને વધારે સાચવી રહ્યું છે. અગેઇન મેં ફરી ફરીને કહું છું, મારો કોઈ સમાજ સામે વિરોધ ખરેખર નથી, પણ આની વિચાર આ રીતે વ્યક્ત થતી હોય છે. એટલે ભાજપ ક્યારે કોઈ તક નહીં આપે. શંકરભાઈ ચૌધરી હોય, અલ્પેશભાઈ ઠાકોર હોય, કે બીજા કોઈ મોટા નેતા ઓબીસી માંથી બનવાનો પ્રયત્ન કરે, આ લોકોએ હંમેશા પાછલી હરોળના 3 જે મંત્રી પદ છે, ક્યાંક ફૂડ એન્ડ સિવિલ સપ્લાય જેવું હોય, ક્યાંક બીજું એટલે સામાજિક અને ન્યાય અધિકારીતા હોય, આ બધામાં એમને સાચવી અને એક ખુરશી ભરે છે. એમ હવે પ્રદેશ પ્રમુખ અને બંને મુખ્યમંત્રી આમાંથી આવવાના છે, એટલી મને ખબર છે. જી પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ પૂછવો છે કે મુખ્યમંત્રીને લઈને શું કોઈ સમાચાર ચાલી રહ્યા છે, અને બીજો સાથે સવાલ એ પણ છે કે તમે જયેશ રાદડિયાનું નામ લીધું, તો તેનું પણ નામ એટલું ચર્ચાઈ રહ્યું છે, અને આપણે રાજુલાની વાત કરી તો હીરા સોલંકીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. આ બંને વિશે તમને શું લાગે છે? હીરાભાઈ સોલંકીને પુરુષોત્તમભાઈને ઊભા કરો અને હીરાભાઈને બેસાડશે. ફિશરીઝ મિનિસ્ટર એમના માટે અનામત થઈ ગયું છે, એટલે કાયમ માટે ફિશરીઝ એમને આપશે, એનાથી વધારે કંઈ આપ્યું નથી. તો હીરાભાઈને બેસાડવા છે, ફિશરીઝમાં બેસાડી દેશે. રહ્યો સવાલ જયેશ રાદડિયાનો, જ્યાં સુધી જો મેં કીધું મંત્રીમંડળનું વિસ્તરણ, જો મુખ્યમંત્રી બદલવાના હશે તો કોઈ એવો ચહેરો લાવે જેમ બીજેપી માંથી લાવે અને એને મુખ્યમંત્રી બનાવે, તો 2 ડેપ્યુટી સીએમ બનાવશે અથવા 1 ડેપ્યુટી સીએમ બનાવે, તો એમાં જયેશભાઈ રાદડિયા પણ હોઈ શકે છે. હું ના પા એટલે મારી ઓવર થિંકિંગ પણ હોઈ શકે છે, પણ હવે જયેશભાઈને જે રીતે છેલ્લા ઘણા ટાઈમથી સાઈડમાં બેસાડ્યા, વત્તા પેલી ચૂંટણી જે થઈ હમણાં, એમાં જે સામે પડ્યા એની નેગેટિવિટી પણ એટલી જ છે. એટલે હમણાં જયેશભાઈને કોઈ નવું નવું સારું સ્થાન મળે એવું મને દેખાતું નથી, કારણ કે ઓલરેડી ચૂંટણી સી આર પાટીલના મેન્ડેટની સામે જઈને એ બેંકમાં જીતીને આવ્યા સહકાર ક્ષેત્રમાં. એટલે કે જયેશભાઈને હજી 27 સુધી મને લાગે વેઇટ કરવું પડશે. ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને શું વિચારો છો? શું કોઈ સમાચાર ચાલી રહ્યા છે? કારણ કે વચ્ચે એવા પણ સમાચાર હતા કે તેમણે પોતે કહી દીધું કે ભાઈ મને પદમાંથી મુક્ત કરો. હવે ભૂપેન્દ્રભાઈ પોતે ઈચ્છતા હશે, કારણ કે 2-3 વસ્તુ ભેગી થઈ છે. એક એક દીકરાની તબિયત, વત્તા એમનું પોતાનું કદાચ એવું હોય કે ભાઈ પહોંચી નથી વળતા બધી રીતે, એમણે પોતે ઈચ્છા વ્યક્ત કરી હોય. પણ મૂળ શું છે, એમના જેવો ચહેરો મૃદુ સદાય હસતા અને બધાને બહુ પ્લેઝન્ટલી વેલકમ કરતા, તો હવે કોઈ નવો ચહેરો એમના જેવો શોધતા હોય અને મળતો ના હોય, અથવા કોને બેસાડવા જેથી આ જ રીતે પાછું ચાલતું રહે વાતાવરણ, એવો ચહેરો નહીં મળતો હોય એટલા માટે એમને પકડી રાખ્યા છે. બીજું કે ઇન્ડિયા ગઠબંધન જો ના બન્યું હોત 2024માં, તો કદાચ ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈ શક્યા હોત. પણ ઇન્ડિયા ગઠબંધન બન્યું એટલે સાહેબની પ્રાયોરિટી આખી ડાયવર્ટ થઈ ગઈ નરેન્દ્રભાઈની, અને એમણે ગુજરાતને સાઈડમાં જ રાખ્યું, કારણ કે ગુજરાતમાં સબ સલામત છે. ભારતીય જનતા પાર્ટી માટે 1 સીટ ગઈ, પણ 1 જ ગઈ છે અને 156 આવી, એટલે સરકાર ક્યાંય જવાની ભીતિ નથી. એટલે અહીંયા કશું પ્રાયોરિટી ગુજરાત એમના પેલામાં નથી, એટલા માટે બધું પકડી રાખ્યું છે. જો હવે કદાચ મેં કીધું મુખ્યમંત્રી પોતે ઈચ્છતા હોય અને એ હવે કંટાળી કે તમારે સ્વીકારવું ના સ્વીકારવું, મારે મૂકવું જ છે રાજીનામું, તો પછી કઈક નવા ચહેરાની શોધમાં આ લોકો નીકળશે. જી પ્રશાંતભાઈ, આપણે ઘણી વાતો કરી, જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ને આપણે વિસ્તારથી કેટલી બાબતો પર ચર્ચા કરી, ધન્યવાદ. તો આ હતા રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી. આપણે મંત્રીઓ વિશે વાત કરી, આપણે જે સંગઠન છે ભારતીય જનતા પાર્ટીનું, તેમાં કોંગ્રેસીઓને લેવામાં નહીં આવે, 2 ટર્મથી સક્રિય, તેના પર મુદ્દે વાત કરી. આપણે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, તમામ બાબતે વાત કરી, મુખ્યમંત્રી સુધી પહોંચ્યા. હવે જોઈએ કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે. હાલ તો ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ ટેન્શન છે નહીં. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં સારું ચાલી રહ્યું છે, ઉપરથી ધારાસભ્યો વધી રહ્યા છે, છેલ્લે વાવની પેટા ચૂંટણી હતી એ પણ જીતી ગયા છે, એટલે અત્યારના તો કોઈ તેવી સ્થિતિ છે નહીં. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી
2027 ની ચૂંટણીને લઈને જો કોઈ ફેરફાર કરે છે થોડો સમય પછી, હજુ થોડા ટાઈમ પછી, તો પછી જોવાનું રહેશે કે કોને લે છે કોને કાપે છે. ગુજરાત તક જોતા રહો. આ જ પ્રકારે આપણે ચર્ચા કરતા રહીશું રાજકીય વિશ્લેષકો સાથે, પત્રકારો સાથે, જેના થકી આપના સુધી બે ચાર નવી વાતો પહોંચે. મને આપશો રજા આ જ પ્રકારની માહિતી સાથે ફરી મળીશું. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. નમસ્કાર.